તો આ તો મુંબઈના દ્રશ્ય જોયા, જે માત્ર 170 કિલોમીટર દૂર આ વાવાઝોડું મુંબઈથી હતું, છતાં પણ જો અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, અંધાર પણ છવાય છે, તો જો ગુજરાત ઉપર જ્યારે આ વાવાઝોડું આવશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ. આ વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. મિહિર, સીધી તમારી પાસે આવીશ. અને દર્શક મિત્રોને સૌ પ્રથમ તો એ બતાવો કે આ વાવાઝોડું કેટલે પહોંચ્યું છે, અને હવે તો ભગવાનને એ જ પ્રાર્થના કરવી રહી કે જે પ્રકારની પરિસ્થિતિમાં વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે, હવે ભગવાન કરે અને આ વાવાઝોડું દરિયામાં સમી જાય, પરંતુ તેની શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે. તેની વચ્ચે આ વાવાઝોડાનું જોર કેટલું છે, કેટલી ઝડપ છે, ક્યાં પહોંચ્યું છે અને કેટલો સમય લાગશે ગુજરાત આવતા? વાવાઝોડું જો અત્યારે વાત કરવામાં આવે તો દીવથી લગભગ 160 કિલોમીટર જેટલું દૂર છે, અને લગભગ થોડા સમયમાં એ વેરાવળથી 200 કિલોમીટર દૂર છે, એ પણ નજીક આવશે. અને જે અત્યારે વાવાઝોડાની જે સ્પીડ કહેવામાં આવી રહી છે, સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો છે. અને જ્યારે લેન્ડફોલ થશે ગુજરાતના દરિયાકિનારે, જ્યારે વાવાઝોડું ત્રાટકશે, ત્યારે તેની આ જે સ્પીડ છે તે સૌથી વધુ ભયાનક સાબિત થઈ શકે છે. હું આપને જણાવું કે તેનો જે પથ છે અથવા તો તેનો જે માર્ગ છે તે કયા પ્રકારનો તેનો માર્ગ રહેવાનો છે. અત્યાર સુધી જે આ જે આ કાળી લાઈન આપ જોઈ શકો છો, આ કાળી રેખા એ છે કે અત્યાર સુધી ક્યાં ક્યાં કયા કયા વિસ્તારમાંથી આ વાવાઝોડું પસાર થયું છે, અને ત્યારબાદ જે આ લાલ કલરનો આપ લાઈન જોઈ રહ્યા છો, એ લાલ કલરનો આગળનો પ્રેડિક્ટેડ માર્ગ છે કે અહીંથી આગળ મુંબઈથી આપ પેરેલલ જોઈ શકો છો. અત્યારે આ વાવાઝોડું અહીં પહોંચ્યું છે, પરંતુ મહુવા પાસે આ વાવાઝોડું ત્રાટકે અને ત્યારબાદ ગુજરાત પર લેન્ડફોલ થાય, એટલે કે ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યા બાદ આગળ વધશે. હવે જો વિન્ડીની મદદથી આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અથવા તો તેની સિવિયરિટી શું છે, તેની ગંભીરતા શું છે, ભયાનક કેટલું છે એ બતાવો, અથવા તો કયા કયા વિસ્તારમાં તેની અસર થશે, તો આપ જોઈ શકો છો કે આ વાવાઝોડું અત્યારે લગભગ મુંબઈથી ઉપર, પાલઘરથી ઉપર ઉત્તર પશ્ચિમમાં આ વાવાઝોડું અહીં પહોંચ્યું છે, અને ધીરે ધીરે તે ઉના તરફ આગળ વધી રહ્યું છે, અને ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધશે. હવે એનિમેશનની મદદથી જો આને જાણવાનો પ્રયાસ કરીએ કે આ વાવાઝોડું કેટલી ઝડપી અને ક્યાં સુધી આગળ વધશે, આ જે અત્યારની સ્થિતિ છે, આ સ્થિતિ અત્યારે બપોરે 2 વાગ્યાની છે, 2 વાગ્યાની સ્થિતિ 17 તારીખ સોમવારની, ત્યારબાદ એનિમેશનની મદદથી સમજીએ તો કઈ રીતે તેનો માર્ગ રહેશે, કઈ રીતે તે આગળ વધશે. આપ જોઈ શકો છો પોરબંદરથી ભાવનગરની વચ્ચે આ વાવાઝોડું આગળ ત્રાટકશે ગુજરાતના દરિયાકાંઠા પર 18 તારીખે, અને આજે મોડી રાત સુધીમાં વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી જશે, અને ત્યારબાદ ગુજરાત થઈને તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જો ત્રાટકવાની જો વાત કરવામાં આવે તો લગભગ આજે રાત્રે 8 વાગ્યા બાદ તે ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે, અને તેની અસર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધી તેની થશે. ત્યારબાદ જ્યારે વાવાઝોડું આગળ વધશે અને આવતીકાલનો જે સમય છે, મંગળવારનો સમય છે, મંગળવારના દિવસે આ વાવાઝોડું લગભગ સમગ્ર ગુજરાતને ગમરોડી શકે છે. અને પવનની ગતિ, આશા એ જ રાખી કે પવનની ગતિ ધીરે ધીરે લેન્ડફોલ થયા પછી, દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ઓછી થાય, જેથી કરીને જે જાનહાનિ છે તે ઓછી થાય, નુકસાન ઓછું થાય. અત્યાર સુધી એવી આશા હતી કે કદાચ ગુજરાતના દરિયાકાંઠે ન ત્રાટકે અને ફરી એક વખત ઓમાન તરફ ફંટાઈ જાય, કારણ કે આની પહેલાં પણ જે કોઈ પણ વાવાઝોડા છેલ્લા 2 વર્ષમાં આવ્યા છે તે દરેકે દરેક દરિયામાંથી ઓમાન તરફ ફંટાઈ ગયા છે, પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. અત્યારની જે પરિસ્થિતિ છે એ પણ આપણે સેટેલાઇટ ઇમેજની મદદથી હું આપને જણાવી દઉં કે સેટેલાઇટ ઇમેજની મદદથી અત્યારની જે પરિસ્થિતિ છે તે આ પ્રકારની જોવા મળી રહી છે. અને આ જ પરિસ્થિતિમાં અત્યારે આપ જોઈ શકો છો કે લગભગ આખું ગુજરાત કવર થઈ ગયું છે, અને આખા ગુજરાત પર અત્યારે આ અસર જોવા મળી રહી છે. સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે જે આ જે વાવાઝોડાની સિવિયરિટી છે તે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, એટલે અતિ ગંભીર કહી શકાય. અને આ વાવાઝોડાની અસર જે છે તે જે જે માર્ગ પર આગળ વધે છે તેની સાથે સાથે આસપાસના જિલ્લાઓ, આસપાસના વિસ્તારમાં પણ તેની અસર થશે. ગઈકાલથી 16 મેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં, મોટાભાગના શહેરોમાં ધીમીથી ભારે કક્ષાનો એક વરસાદ જોવા મળ્યો છે. આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદર, ભાવનગર સહિતના જે કોઈ પણ દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં પણ વરસાદ આજે સવારથી જ જોવા મળ્યો છે. પરંતુ જે અત્યારની સ્થિતિ છે તે અત્યારની સ્થિતિ પ્રમાણે તે લગભગ દીવથી 160 કિલોમીટરની આસપાસ દૂર છે, અને વેરાવળથી લગભગ 200 કિલોમીટરની આસપાસ દૂર છે. અને માનવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું, અને જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે રાત્રે 8 વાગ્યા બાદ ત્રાટકશે, અને ત્યારબાદ ગુજરાતના જિલ્લાઓમાં, ગુજરાતના દરિયાકાંઠાના જે કોઈ પણ વિસ્તારો છે ત્યાં તેની અસર થશે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત પૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ આ જે વાવાઝોડાની જે ગતિ છે, પવનની ગતિ છે તે વધારે છે, જેના કારણે ગંભીરતા થોડીક વધારે છે. લગભગ ગુજરાતમાં 1 લાખ કરતાં વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને તંત્ર પૂરી રીતે સજ્જ છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, લગભગ 45થી વધારે એનડીઆરએફની ટીમો, એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. કોવિડની પરિસ્થિતિ છે તે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ
108 એમ્બ્યુલન્સ અને જે ઓક્સિજન સાથેની આઈસીયુ સાથેની એમ્બ્યુલન્સ છે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે કોઈ પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોવિડ અથવા તો કોરોના જે છે તેનું સંક્રમણ ન વધે. ગુજરાત પૂરી રીતે તૈયાર છે અને થોડા સમયમાં લગભગ 8-10 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકશે. અત્યારની જે ગતિ છે તે ગતિને જોતા ભયંકર વાવાઝોડું હોઈ શકે છે, પરંતુ સૌ કોઈને 24 કલાક પણ અપીલ કરે છે કે પૂર્ણ રીતે આપ તંત્રની જે કોઈ પણ સૂચના છે તેનું પાલન કરો અને કોઈ અસુરક્ષિત જગ્યાએ જો આપ હો તો જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ ટ્રાન્સફર થઈ જાઓ.